નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું રિયા. ઉપલેટા વિવિધ લક્ષી હાઈ સ્કૂલ ખાતે સરકારી પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થી બાળકોને અર્વાચીન દાંડિયા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપલેટામાં કૃષ્ણા ગ્રુપ દ્વારા સ્વ ગોવિંદભાઈ સુવાની યાદમાં ઉપલેટાની સરકારી શાળાના બાળકોને અર્વાચીન દાંડિયા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સ્વ ગોવિંદભાઈ સુવા જે પોતે ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે, તેમની પુત્રી જે હાલમાં દ્વારકા જિલ્લા પ્રમુખ બનતા ઉપલેટા માટે પણ ખરેખર ગર્વનું લેવા જેવું છે. ત્યારે આ પ્રસંગમાં ઉપલેટા ગામની નાની મોટી સંસ્થા દ્વારા રેખાબેન રામભાઈ ગોરિયાનું સન્માન કરવામાં આવ્યું હતું અને હાલમાં શિક્ષણ સમિતિના નવા ચૂંટાયેલા સભ્યનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ અર્વાચીન ગરબા સ્પર્ધામાં વિજેતા બાળકોને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું અને આ પ્રસંગે ઉપલેટાના ધારાસભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ તેમજ નગરપાલિકાના સભ્ય. આજ રોજ ઉપલેટા નગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ સરકારી શાળાનો રાસ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે. ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને કૃષ્ણા ગ્રુપના પ્રેરણાતા ગોવિંદભાઈ પી સુવાની સ્મૃતિમાં આજે આ સરકારી શાળાનો રાસોત્સવ રાખવામાં આવેલ છે. એ સાથે સાથે નવયુગ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચૂંટાયેલા સભ્યોનું સન્માન કાર્યક્રમ અને ગોવિંદભાઈ પી સુવાની સુપુત્રી ચિરંજીવી રેખાબેન રામભાઈ ગોરિયા એમનું જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વયભૂમિ દ્વારકા એમનું વિવિધ સામાજિક, ધાર્મિક અને સામાજિક જેવી વિષક, ઉપલેટાની વિષક જેવી સંસ્થા દ્વારા એમનું સન્માન કરવામાં આવેલ છે. આજ મારા પિતાના કહેલા શબ્દ મને ચરિતાર્થ થાય છે કે આપને ઉપલેટાએ ખૂબ જ આપ્યું છે. જેટલું આપણે એને જે એની પ્રવૃત્તિ દ્વારા હતી, કૃષ્ણા ગ્રુપની, તેના દ્વારા આપણે નગરને કંઈક આપીએ, આપણે ઘણું બધું આપ્યું છે. આજે સમાજે ઉપલેટા નગરે મારા બેન પ્રમુખ થતાં વિષક જેટલી સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થા દ્વારા એમનું સન્માન કરવાનું કાર્ય રાખ્યું. તેમજ ગામના આગેવાનો હાજર રહેલ. KTV ન્યૂઝ ગુજરાતી સાથે કાનભાઈ સુવા, ઉપલેટા.